ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 6 એપ્રિલ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદીય સચિવ મધુ શ્રીવાસ્તવે વડોદરામાં મતદારોને ધમકી આપી છે, કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ. તેમના આવા નિવેદનથી વિવાદ સર્જાયો છે અને જાહેર જનસભામાં આવી ધમકીથી મતદારો પણ રોષે ભરાયા છે. ઇન્કમટેક્સનું નવું રિટર્ન ફોર્મ બહાર પડ્યું છે. ફોર્મ કુલ 23 પાનાનું અને જટિલ છે. હવે મકાન માલિકે ભાડુઆતોનું પાન કાર્ડ પણ દર્શાવવું પડશે. ખેતીમાંથી 5000થી વધુ આવક ધરાવનારે ITR ફોર્મ નંબર 2 ભરવું પડશે. વિદેશ ગમન દરમિયાન થયેલ આવક પણ દર્શાવવી પડશે. ખૂબ જ જટિલ ફોર્મ ભરવા નાગરિકોએ નિષ્ણાતોની મદદ લેવી પડશે. જામનગર લોકસભા બેઠક તથા ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે 23 એપ્રિલે મતદાન થશે. લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા છે. વિધાનસભા બેઠકના કોંગી ઉમેદવાર જયંતિભાઈ સભાયા છે. આજે બંને કોંગી નેતાઓએ નોબતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિત સ્થાનિક કોંગી આગેવાનો હાજર રહ્યા હતા. જામનગરમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232J ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ યોજાવાની છે. આ અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાંત દફતરી, પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ માધવાણી, મંત્રી ગીતાબેન સાવલા વગેરે હાજર રહ્યા હતા. જગત રાવલે કોન્ફરન્સ અંગે જાણકારી આપી હતી. કોન્ફરન્સમાં નવજાત બાળકોની બહેરાશ તપાસણીનો કેમ્પ યોજાશે. બહેરા મૂંગા બાળકોના લાભાર્થે કુલ 125 કરોડના પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. જામનગરના કાનાલુસ ગામે વર્ષ 2017માં નંદનીય અપરાધ થયો હતો. મુકેશ ઠાકોર નામના શખ્સે 10 મહિનાની બાળકીને અડપલા કર્યા હતા. આ અંગેના કેસમાં અદાલતે આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે. આરોપીને 20 વર્ષની કેદ સહિત રોકડ દંડની સજા થઈ છે. જામનગરમાં છેતરપિંડીનો અનોખો ગુનો સામે આવ્યો છે. નગરના મંજીભાઈ પરમાર કેન્સરથી પીડિત છે. તેમને જતીન અને જયેશ નામના શખ્સોએ સહાય આપવાની વાત કરી હતી. આ માટે પીડિત પાસેથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે દસ્તાવેજો મેળવ્યા હતા, જેના આધારે બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું. ખાતામાં આરોપીએ ખોટી સહી વડે પૈસાની લેવડ દેવડ કરતા હતા. આ અંગે જાણ થતાં પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.